નમસ્તે અગેન નાયબ ચીટનીસ મુખ્ય સેવિકા પંચાયત વિભાગમાં તલાટી મંત્રીની પછી સમાજ કલ્યાણ નિરીક્ષકની આવી બધી જે ભરતીઓ પરીક્ષાઓ આવે છે એમાં ઇંગ્લિશ ગુજરાતી ગ્રામર સાહિત્ય આ ટોપિકનો પણ મહત્ત્વ છે તો હવેથી આ વિડીયોઝ પણ રેગ્યુલર આપી અને તમારા નોલેજ માટે કહી દઉં મને શીખવવા માટે વધારે રસપ્રદ અને રુચિકર લાગે છે ઇંગ્લિશ અને ગુજરાતી ગ્રામર તો લોંગ વિડીયો આ વિષયમાં આપવા મને બહુ નહીં ગમે બટ હું જે કંઈ પણ કરાવીશ એ એક પરફેક્ટ એક મુદ્દો જ કરાવી એક જ ટોપિક કરાવીશ કે જે ક્લિયર હોય બધા સર્વનામ એકી સાથે કરાવવાથી મને જ ઓક્વર્ડ ફીલ થશે અને હું સંતોષકારક રીતે સમજાવી શકી નહીંશ કે જે હું જે હું લેવલથી હું જે તમને સમજાવવા માગીશ તો એક એક ટોપિક કરાવીશ પણ જે કરાવી એ પૂરેપૂરું સંપૂર્ણ કરાવવાનો પ્રયત્ન કરીશ અને સાથે સાથે એક એક ટોપિક કરાવવું એનું રીઝન એ છે કે ગુજરાતી ગ્રામર સાથે સાથે ઇંગ્લિશ ગ્રામર પણ શીખવાનું છે તો હું તમને ઇંગ્લિશ ગ્રામર શીખવવા માટે આ બાબતોનો જ પ્રયોગ કરીશ તો ખાસ ધ્યાન આપજો કે જેને ઇંગ્લિશ અને ગુજરાતી ગ્રામર બંને સાથે શીખવું છે તો આપણે આગળ વિડીયોમાં સર્વનામનો એક પ્રકાર જોયેલો છે જે છે દર્શક સોરી વ્યક્તિવાચક સર્વનામ ત્રીજો પુરુષ પહેલો પુરુષ બીજો પુરુષ એક વચન બહુવચન કરતા તરીકે આનો વિડીયો છે જોઈ લેજો આજે વાત કરીએ સર્વનામમાં બીજો પ્રકાર દર્શક સર્વનામ સર્વનામની વ્યાખ્યા આપણે જાણીએ છીએ કે નામની જગ્યાએ જ્યારે એક શબ્દ વાપરવામાં આવે નામનું ઉચ્ચારણ વારંવાર કરવાથી અપ કર્ણપ્રિય લાગે નહીં એટલા માટે સર્વનામ પ્રયોજતા હોય દાખલા તરીકે એક્ઝામ્પલ આપણે એક લીધેલું હતું કે મારો મિત્ર રાજુ છે મારા મિત્ર રાજુ પાસે બાઇક છે મારો મિત્ર સારો છે મારા મિત્રને એટલા વેગા જમીન છે મારો મિત્ર પોલીસ છે તો મારો મિત્ર મારો મિત્ર મારો મિત્ર અથવા રાજુ 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 આવા શબ્દો છે વારંવાર પ્રયોજવા ના પડે આના માટે આપણે સર્વનામ વાપરતા દાખલા તરીકે મારો મિત્ર રાજુ છે તે પોલીસમાં નોકરી કરે છે તેની આગળ બાઇક છે તે સારો માણસ છે તો અહીંયા જે તે તે શબ્દ વાપરું છું એ યા તો એ શબ્દ રાજુની જગ્યાએ વાપર્યો તો આને આપણે સર્વનામ કહીએ તો એવો જ સર્વનામનો બીજો પ્રકાર છે દર્શક સર્વનામ નામમાં જેનો પ્રકાર સમાયેલો છે દર્શક મતલબ કે કોઈ ચીજને કોઈ વસ્તુને દર્શાવવી તેને કહેવામાં આવે છે દર્શક સર્વનામ જ્યારે એક શબ્દ છે એ વાક્યમાં આવી અને એક ચીજને દર્શાવવા માટે એની જગ્યાએ બીજા શબ્દને પ્રયોજાય ત્યારે એને દર્શક સર્વનામ કહી શકાય બટ ખાસ ધ્યાન રાખવાનું છે દર્શક સર્વનામ અને દર્શક વિશેષણમાં ઘણો તફાવત છે જનરલી આ તફાવત વિશે આપણે અવેર હોતા નથી તો ખાસ મારો કોન્સેપ આજે એ જ કહેવાનું છે કે દર્શક સર્વનામ અને દર્શક વિશેષણ શું છે અહીંયા બે તમને વાક્યો આપેલા છે આ છે સર્વનામ અને અહીંયા વાક્ય આપેલા છે આપણે વિશેષણ માટે હવે સમજીએ આપણે કે દર્શક સર્વનામ શું છે જ્યારે કોઈ વસ્તુ ચીજને દર્શાવવા માટે નામની જગ્યાએ આ એ તે કે પેલું જેવા શબ્દો આવે એને દર્શક સર્વનામ કહેવાય દાખલા તરીકે તમે નજર સમક્ષ છે આ વસ્તુ એટલે હું કહું કે આ જુઓ તો તમે શું જોઉં છો બોર્ડ જોઉં છો પણ હું એવું કહું કે આ બોર્ડ જુઓ તો એ બોર્ડ શબ્દ છે એ નામ થઈ જાય વિશેષ્ય કહીએ તો આ શબ્દ એના અર્થમાં વધારો કરે છે એની જગ્યાએ વપરાતો નથી તો હું એવું કહું કે આ બોર્ડ જુઓ ત્યારે બોર્ડ છે એ વિશેષ્ય થઈ જાય નામ થઈ જાય અને આ શબ્દ છે સર્વનામ કહી શકાય નહીં જો માત્ર હું બોર્ડ માટે આ શબ્દ વાપરું તો જ સર્વનામ બને તો હું એમ કહું કે આ જુઓ તો એ સર્વનામ છે બટ એવું કહું કે આ બોર્ડ જુઓ તો શું થાય વિશેષણ થઈ જાય તો વાક્યથી ચકાસીએ પ્રથમ વાક્ય જોઈએ તમને શું ગમે આ કે પેલું લાઈક હું તમને એવું કહું કે તમને શું ગમે આ આ કે પેલું આ કે પેલું મતલબ કે આ નજીકની વસ્તુ માટે વપરાય અને પેલું દૂર માટે વપરાય ઇંગ્લિશમાં કહી શકીએ ધીસ એન્ડ દેટ ઇંગ્લિશમાં સર્વનામને શું કહીએ પ્રોનાઉન કહીએ દર્શક સર્વનામને કહીએ ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન ઇંગ્લિશ પણ એકદમ સરળતાથી આવી રીતે શીખશો ડોન્ટ વરી તો અહીંયા એક વસ્તુને નજીકની દર્શાવવાની છે એની જગ્યાએ બટ તમને શું ગમે આ કે પેલું તો જયારે દૂર કે નજીકની વસ્તુ રહેલી હોય તો આ કે પેલાથી દર્શાવતી હોય થોડુંક ધ્યાન આપજો આ છે અવિકારી કેમ કે આ છે એ આ જ રહી છે આ ભાઈ આ ઝાડ આ વૃક્ષ આ સ્ત્રી પણ પેલું છે વિકારી છે મતલબ કે પેલી સ્ત્રી પેલો દડો પેલા લોકો પેલું ફૂલ તો જ્યાં જ્યાં ફેરફાર આવે છે નામ અને જાતિને લઈને એ વિકારી છે અને ફેરફાર નથી આવતો તો અવિકારી આ પણ ધ્યાન રાખવું જોઈએ તો અહીંયા છે આ અને પેલું હવે અહીંયા સર્વનામ છે બટ એની સામે બીજું જે એક્ઝામ્પલ આપેલું છે એના પર રજર કરો અહીંયા શું કીધું કે તમને શું ગમે આ જ વાક્ય લીધેલું છે બટ કંઈક ત્યાં બ્લુ કલરનો અક્ષર છે તેના સામે જુઓ તમને શું ગમે છે આ ફૂલ કે પેલું તો હવે અહીંયા આ શબ્દ એકલો છે એટલે નામની જગ્યાએ વપરાણું કોના નામની જગ્યાએ ફૂલની જગ્યાએ માત્ર આપણે શબ્દ પ્રયોજો આ તો નામની જગ્યાએ જ્યારે શબ્દ પ્રયોજાય તો જ એને સર્વનામ કહી શકાય બટ જ્યારે નામના અર્થમાં કોઈ નામની હાજરી હોય અને એના અર્થમાં કોઈ શબ્દ વધારો કરતો હોય તો આપણે એને કહી શકીએ વિશેષણ અહીંયા આ શબ્દ છે એ રહેતું નથી તો મતલબ કે એકનો એક શબ્દ છે જ્યાં સુધી વાક્યમાં ના મુકાય ત્યાં સુધી કહી ન શકાય કે એ વિશેષણ છે સર્વનામ છે કે ગ્રામરનો કયો મોભો ધરાવે નેક્સ્ટ જુઓ પેલો જઈ રહ્યો છે અહીંયા ધ્યાન આપો આપણે કોઈ વ્યક્તિને કહીએ કે પેલો જઈ રહ્યો છે તો આપણે એને એનું નામ લેવાની જરૂર નથી કેમ કે વ્યક્તિ છે એને છે છે એટલે જઈ રહ્યો તો પેલો જે ભાઈ છે એનો અહીંયા ઉલ્લેખ નથી એટલા માટે નામની જગ્યાએ વપરાણ તો આને શું કહી કહી શકાય શકાય સર્વનામ સામે બીજું જ વાક્ય છે જુઓ પેલો ભાઈ જઈ રહ્યો છે તો અહીંયા પેલા પછી બીજો શબ્દ જોવા મળે છે જેને આપણે નામ કહીએ નામ છે ભાઈ જાતિવાચક નામ છે અથવા તો આને કહી શકાય વિશેષ્ય તો નામ અથવા તો વિશેષના અર્થમાં વધારો કરતો શબ્દ શું હોઈ શકે વિશેષણ હોઈ શકે તો અહીંયા શબ્દ છે આને કયો કામ કરે કોઈ વ્યક્તિ છે નજર સમક્ષ ને કે આને કયો કામ કરે તો એ જે વ્યક્તિ છે એના માટે આપણે શબ્દ આ પ્રયોજો એનું નામ લીધું નથી તો આ શબ્દ શું થાય અહીંયા યસ જેટ ઇઝ સર્વનામ અહીંયા જોઈએ આ ભાઈને કયો કામ કરે આઈ થિંક તમે સમજતા હશો હવે અહીંયા વિશેષણ થઈ જાય કેમ કે અહીંયા આ શબ્દ છે આ શબ્દ છે નામ છે વિશેષ છે એના અર્થમાં વધારો કરે તો આ અહીંયા આ શબ્દ છે એ વિશેષણ થઈ જાય ફરક છે સર્વનામ દર્શક સર્વનામ અને દર્શક વિશેષણ મે બી વિશેષણ શીખવાના બાકી છે તો વિશેષણમાં ફરી વખત આ બાબતો રિપીટ થઈ જશે ડોન્ટ વરી નેક્સ્ટ તે ખૂબ સુંદર છે કોઈ પણ વ્યક્તિની વાત કરતા હોય

કોઈ લોકો જાય છે કોઈ પશુ જાય છે જ્યારે એના અનુસંધાનમાં એની જગ્યાએ માત્ર એક શબ્દ વાપરીએ તો આ પેલા શબ્દ છે એ શું થઈ જાય સર્વનામ થઈ જાય 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 બટ એની સાથે નામ જોડાઈ કે લોકો છે તો આ શબ્દ છે એ શું થઈ જાય દર્શક વિશેષણ થઈ જાય તો આ બાબત છે દર્શક સર્વનામ અને દર્શક વિશેષણમાં ફરક છે તફાવત છે આના વચ્ચે જે ગેપ છે એને સમજવાનો પ્રયત્ન કરવાનો જેટલા પણ ટોપિક કરશું એને સ્પષ્ટ કરશું આઈ હોપ કે હું જે કોન્સેપ્ટ તમને સમજાવવા માગું છું સરળ છે એકદમ એમાં સમજવા જેવું બહુ નથી બટ આ બંનેને અલગ રાખવાનું છે ફરી વખત કહી દઉં સર્વનામ વી ક્વોલ ઇટ ઇન ઇંગ્લિશ ધેટ પ્રોનાઉન્સ પ્રનાઉન્સ છે દર્શક સર્વનામ ઇંગ્લિશમાં કહીએ ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન આ બધા દર્શક સર્વનામોને ઇંગ્લિશમાં કહીએ ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન ફરી વખત કહી દઉં આવી જ રીતે આપણે પ્રોનાઉન કરવાના છે એટલે આને સરળતાથી સમજી લેજો થેન્ક યુ સો મચ બેસ્ટ ઓફ લક